હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? ધોરણ 5ની અંદર વિષય આસપાસ પાઠ નંબર 10, બરાબર? પાઠ નંબર 10 છે, એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે અડીગડી વાવ, બરાબર, અને નવઘણ કૂવો છે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. એના પછી આપણે જોયું હતું સંગ્રહાલય વિશે, બરાબર? સંગ્રહાલય એટલે કે જે છે, બરાબર, જે પહેલાનો પ્રાચીન યુગ છે એની અંદર લોકો, જે રાજા મહારાજો છે એ કેવા પ્રકારના વાસણ છે, કેવા પ્રકારના ઝવેરાત, એ બધું પ્રાચીન યુગમાં છે, એ કેવી રીતે શું યુઝ કરતા, કઈ વસ્તુ વાપરતા, એના માટે જે સંગ્રહ કરી, બરાબર, સંગ્રહ કરે અને એ એક રૂમ જેવો બનાવે, બરાબર, રૂમ ની અંદર રાખે આ બધી જૂની પુરાણી વસ્તુઓ, બરાબર, એને કહેવાય સંગ્રહાલય. તો સંગ્રહાલય ની અંદર આપણે જોયું હતું કે જુદી જુદી વસ્તુઓ હતી, કે રાજા મહારાજો છે એના કપડા, આભૂષણ, ઝવેરાત, પછી એ લોકોના હથિયાર, બરાબર, રાણી હોય તો રાણીની આંબી અને ડોલી છે, આપણે એના વિશે આપણે આગળ જોયું. હવે આજે આપણે જોવાનું છે સવાલ જવાબ. સવાલ જવાબ ની અંદર આપણે જોયું હતું કે તમે કોઈ જૂની સ્મારક જોયા છો, જોવા ગયા છો, તે ક્યાં આવેલું છે, તમને એવું લાગ્યું કે આ તમને વાર્તા કહે છે, તમે તેના પરથી તે દિવસના સમય વિશે શું જાણી શક્યા, એ ત્યાં સુધી આપણે લખેલું છે, બરાબર. હવે લખજો, તે કેટલી જૂની ઇમારત છે તે તમે કેવી રીતે જાણ્યું. હવે તમને કહે છે કે એ જે સ્મારક છે, જે સ્થાપ્યો છે, એ કેટલી જૂની છે, તો એમાં લખજો, આ સ્થાપ્ય 500 વર્ષ જૂની છે. આ સ્થાપ્ય છે એ 500 વર્ષ જૂની છે. એ અમે ત્યાં લખેલા બોર્ડ માંથી જાણી શક્યા. હવે તમને શું કહે છે કે તમે આ સ્થાપ્ય છે જોયું છે એ કેટલા વર્ષો જૂનું છે, તો આ જે સ્થાપ્ય છે, બરાબર, અદાલતની વાવ છે એ 500 વર્ષ જૂની છે, અને એ અમને કેના પરથી ખબર પડી, તો કે જ્યાં, બરાબર, અમુક જગ્યાએ એવી હોય કે એ જગ્યાએ એ બોર્ડ હોય, બરાબર, એક બોર્ડ હોય અને એની અંદર આખો ઇતિહાસ લખેલો હોય કે આ મંદિર છે, બરાબર, અથવા તો કોઈ સ્થાપ્ય છે એ કેવી રીતે સ્થપાયેલું છે, બરાબર, એનો આખો ઇતિહાસ એક બોર્ડ લખેલો હોય, એટલે એના પરથી આપણે જાણી શક્યા કે આ 500 વર્ષ જૂનું છે. એના પછી આપેલું છે કે તે સાની બનેલી છે, આ સ્થાપ્ય છે એ કેની બનેલી છે, તો હવે માં લખજો, આ સ્થાપ્ય ચૂનાના પથ્થરની બનેલી છે. એના પછી તેનો રંગ કેવો છે, તેનો રંગ અચ્છા બદામી રંગનો છે. હવે શું કહે છે કે તેનો રંગ કયો છે, તો કે આછા બદામી રંગનો છે. હવે એના પછી કહે છે, જૂની ઇમારતોમાં કોઈ ખાસ પ્રકારની કોતરણી કે ભાત હતી, તેને તમારી નોટબુકમાં દોરો. હવે તમને કહે છે કે એ ઇમારત છે, બરાબર, એ ઇમારતની અંદર કોઈ ખાસ પ્રકારનું કોતરણી કે ભાત હતી, બરાબર, તમે જે ઇમારતમાં ગયા હતા અદાલતની વાવમાં, બરાબર, હવે તો તેની અંદર તમને શું કહે છે કે હવે આ જે વાવ છે એમાં કોઈ ખાસ પ્રકારની ભાત અથવા તો કોઈ કોતરણી હતી, જો હોય તો તમારે તમારી નોટબુકમાં નોંધવાની
છે એટલે કે દોડવાની છે. એના પછી તમને આપેલું છે પહેલાના દિવસોમાં ત્યાં કોણ રહેતું હતું. હવે કહે છે કે પહેલાના સમયમાં ત્યાં કોણ રહેતું હતું, તો લખજો એમાં આ વાવ, આ વાવ વીરસિંહ વાઘેલાએ તેની પત્ની રૂડીબાઈ ના કહેવાથી ગામની સીમા બનાવડાવી હતી. તે એક પાણીનો સ્ત્રોત છે તેમાં કોઈ રહેતું ન હતું. હવે તમને શું કહે છે, તો પહેલું તમને કહે છે કે કોઈ ખાસ પ્રકારની કોતરણી અથવા તો ભાત હોય તેને તમારી નોટબુકમાં નોંધો. એના પછી કહે છે કે પહેલાના દિવસોમાં ત્યાં કોણ રહેતું હતું, તો હવે આપણે લખેલું છે આ વાવ વીરસિંહ વાઘેલાએ તેની પત્ની રૂડીબાઈના કહેવાથી ગામની સીમા બનાવડાવી હતી. તે એક પાણીનો સ્ત્રોત છે તેમાં કોઈ રહેતું ન હતું. એટલે કે જે વીરસિંહ વાઘેલા છે બરાબર, એ અડાલજની ગામ છે બરાબર, એ ગામની અંદર આ જે રાજા છે વીરસિંહ વાઘેલા બરાબર, એને પોતાની પત્ની રૂડીબાઈ છે એના માટે આ વાવ બનાવ્યો હતો બરાબર. એટલા માટે અહીંયા કોઈ રહેતું ન હતું, એ માત્ર પાણીનો સ્ત્રોત હતો બરાબર, એટલે ત્યાં કોઈ રહેતું નહીં. એના પછી તમને કહે છે કે ત્યાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. શું કહે છે કે જે જગ્યા છે એમાં કેવી પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી, તો હવે એમાં લખજો લોકહિત માટે બંધાયેલી હોવાથી ત્યાં બીજી કોઈ પ્રવૃત્તિઓ થતી થતી ન હતી. ત્યાંથી પીવાનું પાણી હવે તમને શું કહે છે કે એ જગ્યા છે ત્યાં બીજી કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી, તો એમાં આપણે લખેલું છે તે લોકહિત માટે બંધાયેલ હોવાથી ત્યાં બીજી કોઈ પ્રવૃત્તિઓ થતી ન હતી, ત્યાંથી પીવાનું પાણી મેળવવામાં આવતું હતું. એના પછી કહે છે શું લોકો હજી પણ ત્યાં રહે છે બરાબર. અહીંયા આપણે શું કીધેલું છે કે આ લોકોના હિત માટે, લોકહિત મતલબ કે લોકોના હિત માટે આ અડાલજની વાવ છે એ રૂડીબાઈ છે એને બનાવડાવી હતી બરાબર. તો એના કારણે અહીંયા આ પાણીનો સ્ત્રોત છે બરાબર, લોકોના હિત માટે એનું બનાવેલું વાવ છે, એટલા માટે અહીંયા બીજી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવતી નથી, પણ લોકો છે અહીંયાથી પાણી પીવાનું ભળે છે.
હવે કે છે કે શું અત્યારે કોઈ ક્યાં લોકો રહે છે તો લખજો એમાં ના ત્યાં લોકો રહેતા નથી પરંતુ ગામમાં લોકો રહે છે. હવે શું કહે છે કે એ જે અદાલતની વાવ છે બરાબર એમાં કોઈ રહે છે બરાબર એ વાવ છે ત્યાં કોઈ રહે છે તો આપણે માં લખેલું છે કે ના ત્યાં કોઈ રહેતું નથી પણ અદાલત ગામ છે બરાબર ગામની અંદર રહે છે પણ આ વાવની અંદર કોઈ રહેતું નથી બરાબર. હવે એના પછી પાછળ આપેલું છે તમારું શું કહે છે કે તમારું સંગ્રહાલય બનાવો. હવે તમને કહે છે રજની કેરનમાં મલાપુરમ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે. તેણે તેના વર્ગના બાળકો સાથે મળીને બધા ઘરોમાંથી મેળવેલ ઘણી જૂની વસ્તુઓનો સંગ્રહ કરે છે જેવા કે ચલાવવા માટે વપરાતા ચાલવા માટે વપરાતી લાકડી તારા છત્રી લાકડાના પગરખાં ઘડા વગેરે. હવે તમને કહે છે રજનીની વાત કરે છે અને કહે છે કે તમે પણ તમારું સંગ્રહાલય બનાવો એટલે કે વસ્તુનો સંગ્રહ કરો અને એક રૂમમાં રાખો એટલે કે સંગ્રહાલય બનાવો બરાબર. તો હવે રજની છે એની વાત કરે છે કે રજની છે એ કેરળના મલ્લાપુરમ છે બરાબર એની અંદર રહે છે અને સરકારી શાળામાં ટીચર છે બરાબર. તો એને આ રજની છે એને પોતાના વિદ્યાર્થીઓ સાથે પોતાની સ્કૂલના બાળકો સાથે મળી અને એને જુદા જુદા ઘરોમાંથી ચીજ વસ્તુઓ લઈ અને ભેગી કરી છે અને સંગ્રહાલય બનાવ્યું છે. એ વસ્તુમાં છે તો કે જુદી જુદી વસ્તુઓ છે જુદા જુદા ઘરની તો કે ચાલવા માટે વપરાતી લાકડી તારા છત્રી પગરખા ઘડા વગેરે બરાબર. જુદા જુદા ઘર હોય તો જુદા જુદા પ્રકારની વસ્તુઓ છે એના ઘરમાં બરાબર. જુદા જુદા ઘરમાં જુદી જુદી વસ્તુઓ હોય એટલે રજની છે એ બધા જ બાળકોને સાથે મળી અને જુદા જુદા ઘરમાંથી જુદી જુદી વસ્તુઓ મેળવે છે અને એક સંગ્રહાલય બનાવે છે. આજે આ વસ્તુઓ કેવી રીતે દેખાય છે તે પણ તેમણે જોયું. રજની અને બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું જેની આસપાસના વિસ્તારના લોકો જોવા આવ્યા. તમે પણ તમારી શાળામાં આ કરી શકો. હવે તમને કહે છે કે રજની છે બરાબર એને પોતાના શાળાના બાળકો સાથે મળી અને એક સંગ્રહાલય બનાવ્યું છે કે જે અત્યારે વસ્તુ છે એ કેવી દેખાય છે અને પહેલાની વસ્તુ કેવી દેખાય છે બરાબર. એના માટે એક આખો રૂમ બનાવે છે અને વસ્તુઓનો સંગ્રહ કરી અને સંગ્રહાલય બનાવે છે અને આસપાસના ગામ લોકો છે બરાબર એને જોવા માટે મુલાકાત લેવા માટે એને આમંત્રણ આપે છે બરાબર. રજની અને એ લોકોની સ્કૂલના બાળકો પછી આજુબાજુના ગામ લોકો છે એ ત્યાં મુલાકાત લેવા માટે આવે છે અને એ લોકોને સમજાવે છે કે પહેલાના લોકો કેવી રીતે રહેતા પહેલાના લોકો કઈ વસ્તુ ઉપયોગ કરતા અને અત્યારે કઈ વસ્તુ ઉપયોગમાં લે છે બરાબર. હવે તમને કહે છે ચિત્ર જુઓ અને કહો. આ ચિત્ર આશરે 500 વર્ષ જૂનું છે તે આગ્રાનો કિલ્લો નિર્માણ થતો બતાવે છે. હવે તમને કહે છે કે અહીંયા ચિત્ર આપેલું છે જુઓ આ ચિત્ર છે કોનું છે તો કે આગ્રાના કિલ્લાનું ચિત્ર છે અને 500 વર્ષ જૂનું ચિત્ર છે. લોકો કેવા પ્રકારના કામ કરે છે કેટલા પુરુષો અને સ્ત્રીઓ કામ કરે છે જુઓ કેવી રીતે તેઓ વિશાળ થાંભલો ધાર પરથી લઈ જાય છે. હવે તમને અહીંયા ચિત્ર છે એ ઝાંખું આપેલું છે બરાબર પણ તમે નેટ ઉપર જોશો એટલે તમને આમાં ચોખ્ખું ક્લીન ચિત્ર છે એ બતાવશે બરાબર. તો હવે તમને શું કહે છે તો કે આ અહીંયા ચિત્ર છે એમાં સ્ત્રી અને પુરુષો છે એ લોકો અમુક લોકો કામ કરી રહ્યા છે અને થાંભલો છે બરાબર એને ધાર પરથી કેવી રીતે નીચે ઉતારે છે એ તમને અહીંયા બતાવેલું છે. અને આ ચિત્ર છે કોનું છે તો કે આગ્રાના કિલ્લાનું ચિત્ર છે અને કેટલા વર્ષનું છે તો કે 500 વર્ષનું છે. હવે તમને કહે છે ભારી વસ્તુઓ ધાર પરથી લઈ જવી સરળ પડે છે કે સીધી ઉપર લઈ જવી. શું તમે મશકમાં પાણી ભરીને લઈ જતા માણસ જોઈ શકો છો. હવે તમને શું કહે છે કે જે ભારી વસ્તુ હોય બરાબર થાંભલો છે એ ભારી વસ્તુ કહેવાય. તો તમને શું કહે છે
કે શું તમને એ ખબર છે કે આપણે જે ભારી વસ્તુ છે બરાબર એને ઝાડમાંથી લઈ જવું ઈઝી છે, એટલે કે સરળ છે, કે એને સીધું લઈ જવું ઈઝી છે? એ તમને કે છે બરાબર કે ભારે વસ્તુ ઝાડ પરથી લઈ જવું સરળ પડે કે સીધી ઉપર લઈ જવું સરળ પડે? બરાબર એ તમને વિચાર છે કે જે ભારી વસ્તુ છે બરાબર એને ધાર વાળી જગ્યાએથી લઈ જવું ઈઝી પડે સરળ પડે કે સીધા રસ્તા ઉપર? બરાબર અને પછી કહે છે કે શું તમે મસક એટલે કે ચામડાની બેગ, બરાબર મસક એટલે કે ચામડાની બેગ, શું કહે છે કે એ ચામડાના બેગની અંદર કોઈને પાણી ભરી અને લઈ જતા તમે શું જોયું છે? બરાબર અને શું જોઈ શકો છો? હવે એ તમને અહીંયા સંગ્રહાલય બતાવેલું છે, એ પોતાનું રજની અને એ લોકોના બાળકો શાળાના બાળકો છે બરાબર એ સંગ્રહાલય બનાવે છે, અને તમને પણ કહે છે કે તમે પણ આવું સંગ્રહાલય છે એ બનાવી શકો. બરાબર સંગ્રહાલયમાં શું કરવાનું? તો કે જુદા જુદા ઘરના લોકો છે એ ભેગા મળી બરાબર અને પોતાના ઘરમાંથી જુદી જુદી વસ્તુઓ છે એ લઈ આવે બરાબર અને એને પ્રદર્શનમાં રાખે, એટલે કે એનો એક મુલાકાત માટેને ગ્રુપ બનાવે, સંગ્રહાલય બનાવે અને આજુબાજુના ગામ લોકો છે એને એ ત્યાં મુલાકાત લેવા માટે આમંત્રણ આપે અને એને સમજાવવાનું કે પહેલાના રાજા મહારાજો કઈ વસ્તુ યુઝ કરતા અને અત્યારે આપણે કઈ વસ્તુ યુઝ કરીએ છીએ. બરાબર જેમ આપણે સંગ્રહાલયને આપણે આગળ સંગ્રહાલય વિશે જોયું એવી રીતે તમને પણ કહે છે કે તમે પણ આવું સંગ્રહાલય છે એ બનાવી શકો. બરાબર સમજાઈ ગયો? અહીંયા આપણો પાઠ નંબર 10 છે એ પૂરો થાય છે. હવે હોમવર્ક લખી લેજો. હોમવર્ક ની અંદર પેજ નંબર 97 ના સવાલ જવાબ. બરાબર પેજ નંબર 97 છે એના પર જે સવાલ જવાબ આજે આપણે લખેલા છે બરાબર એ તમારે લખવાના છે રફબુકમાં એક વખત અને પાઠ છે એની આખી તૈયારી કરજો. બરાબર અહીંયા આપણો પાઠ નંબર 10 છે પૂરો.